આપણે હવે આ ભાગાકારનો આ ત્રીજો દાખલો લઈએ કે દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવા માટે. એટલે હવે આમાં બંને દશાંશ સંખ્યા છે, જો પેલો આપણે પહેલો લીધું હતું એમાં બીજી પૂર્ણ સંખ્યા હતી અહીંયા, અને એક દશાંશ સંખ્યા હતી. અહીંયા આપણે બંને દશાંશ સંખ્યા છે, તો એનો ભાગાકાર કરવા માટે શું કરવું કે ભાજકને પૂર્ણ સંખ્યામાં ફેરવવા માટે દશાંશ ચિહ્નને જેટલા સ્થાન જમણી તરફ ખસેડવું પડે તેટલા સ્થાન ભાજ્ય અને ભાજક બંનેમાં ખસેડો જેથી છેદપૂર્ણ બને. આ આપણે એટલે જો આ દાખલો આપી સમજાવું, એ શું કહે છે કે તમારે આપણે 3.25 ભાંગ્યા 1.5 ધારો કે આપણે કીધું ને આ બે છે, તો આનું શું થાય પેલા કે 3.25 ને 1.5 થી આપણે ભાગવા છે. તો આ જે હવે ભાગાકાર છે એને આપણે પેલા પૂર્ણ સંખ્યા, જો હવે આને આ તમારે નામ ખબર હોવા જોઈએ ભાગ્ય કરીએ એટલે આને ભાજ્ય કહેવાય અને આને ભાજક કહેવાય, જેને ભાગ્ય ને એટલે શું કે ભાજ્ય અને ભાજક. હવે ભાજક છે એને તમારે પૂર્ણ સંખ્યા બનાવી, એટલે તો આપણે પેલો નિયમ આવી જાય, જો પૂર્ણ સંખ્યા આ 1.5 છે એને આપણે 15 જો કરી દઈ તો કરવી હોય પૂર્ણ સંખ્યા કરવી હોય તો શું થાય, એક આપણે દશાંશ ચિહ્ન છે એને જમણી બાજુએ ખસેડ્યું, તો એક બાજુ ખસેડ્યું તો આ ભાજ્ય છે એને તમારે એક જમણી બાજુ ખસેડી નાખવાનું, એટલે આ 3.25 છે એટલે એને બદલે 32.5 કરી દેવાનું, બરોબર ને. એટલે આ બસ આટલો આ એક વધારાની, પછી તમારે જે પહેલો આપણે નિયમ આવ્યો હતો એ પ્રમાણે થઈ ગયો હવે, કે હવે તમે આ 32.5 છે આ 32.5 એને આ 15 ભાગી નાખો, એટલે શરૂઆતમાં તમારે આ દશાંશ ચિહ્ન ધ્યાનમાં રાખ્યા વિના, એટલે 15 × 2 = 30 આ બગડો વધો આ પાંચડો ઉતાર્યો. જો કે મને લાગે આ 31.15 કરી નાખીએ, કારણ કે આપણે શેષ શૂન્ય આવે એવું કરવું છે, તો આ 32ને બદલે હું ધારો કે આ રકમ 31.5 નવ ને એને 15 ભાગીએ એટલે આ 15 થયા, તો આ 15 × 15 એટલે શેષ શૂન્ય થઈ ગઈ, એટલે આ જો 21 આવ્યા. તો હવે 21 આવ્યા તો 21માં આપણે દશાંશ ચિહ્ન ક્યાં મુકાય જવાબ આવ્યો એમાં, તો કે આપણે આ જે ભાજ્યમાં જે જેટલામું સ્થાન હતું દશાંશ ચિહ્ન એ એક આંકડાની પછી હતું, તો આપણે એક આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું, એટલે 2.1 જવાબ થાય આ ભાજ્યમાં. એટલે જો ફરીથી કે ભાજ્ય ફરીથી આપણે ગણી લઈએ એટલે તમને બરોબર મગજમાં, આ 3.15 ભાંગ્યા 1.5 છે, બરોબર. એટલે આને આપણે પહેલા પૂર્ણ સંખ્યા કરી દેવાની, આ ભાજ્ય છે એટલે 15 એટલે 1 ખસેડ્યા, તો આને પણ આપણે 1 ખસેડવાનું. ભાજ્ય છે આ ભાજક છે, 1.5 છે આ ભાજક કહેવાય અને આ ભાજ્ય કહેવાય. તો આ ભાજકને પૂર્ણ સંખ્યા કરવા માટે આ જમણી બાજુ દશાંશ ચિહ્ન ખસેડવાનું, એટલે અહીંયા તમે 15 પછી મૂકી દો પૂર્ણ થઈ ગયું, તો જેટલું તમે ખસેડ્યું એટલું આને પણ ખસેડી લેવાનું, તો 31.5 ભાજ્ય થઈ ગયું. પછી તમારે એનો આ દશાંશ ચિહ્ન ક્યાં છે ધ્યાનમાં રાખ્યા વિના આ 3, 1, 15 છે એને આ 15 ભાગી નાખવાના, એટલે 15 × 2 = 30 અને આ 1 + 5 ઉતાર્યો 15 × 15 એટલે આ 21 આવ્યા. તો હવે 21માં ચિહ્ન ક્યાં મૂકવાનું, તો કે તમારે આ જે આ ભાજ્ય હતું એમાં એક આંકડા પછી ચિહ્ન હતું, તો અહીંયા પણ એકડા પછી ચિહ્ન મૂકી દેવાનું દશાંશ ચિહ્ન અહીંયા, એટલે 2.1 એનો જવાબ થઈ ગયો. એટલે